دودھ میں عشق علی ماں نے پلایا ہے ہمیں اور پھر اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم محترم حاضرین مجلس السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ حسین منی وانا من الحسین ایک درود پر محمد و آل محمد پر اللہم صل علی محمد و آل محمد جائے سورج نکلے تھے તો એમ નથી કે ચાંદ અને સિતારાઓ ગાયબ થઈ જાય છે, પણ સૂરજની રોશનીની તાકાત સામે તેઓ છુપાઈ જાય છે, હાજર છે પરંતુ જોવામાં આવતા નથી. હઝરત નૂહ નબી અલીસલામની કિશ્તીમાં એસી માણસો હતા, કાતરમાં પર્સન હતા, પણ ઇતિહાસ ગવા છે કે તેમનાથી એકનું નામ પણ મળતું નથી. હઝરત નૂહ નબી અલીસલામની શખ્સિયત સૂરજ જેવી હતી કે જે બધા પર છવાઈ ગઈ અને બધા તારીખમાં છુપાઈ ગયા. આ તો ફરક છે ઇમામ હુસૈન અલીસલામ અને આદમે સાની હઝરત નૂહ નબી અલીસલામમાં. ઇમામ બહુતેને લઈને ગયા હતા, 72 પર્સનને લઈને ગયા હતા, પણ આજ સુધી તેમના નામ જ નહીં પરંતુ તેમની ઓલાદ, તેમની ઉંમર, તેમની પૂરી જિંદગી હમો જાણે છે. આ ઇમામ હુસૈન અલીસલામનો કરમ છે. ઇમામ બતાવી રહ્યા છે કે જેઓ અમારા સાથે મરી જાય તેને અમે છુપાવતા નથી, પરંતુ તેને સૂરજની જેમ ચમકાવે છે. અઝાદારો, આ મજલિસે હુસૈન અલીસલામ આપી બનાવી નથી, બલકે ખાલિકે કાયનાતનું ઇંતજામ છે. ઘણી વસ્તુ ઇન્સાન બનાવે છે, અમુક વર્ષો બાદ ખતમ થઈ જાય છે, હંમેશા બાકી રહેતી નથી. જેનો ઇંતજામ ઓર્ગેનાઇઝેશન અલ્લાહ પોતે કરે છે તેને કોઈ મિટાવી શકતું નથી, કયામત સુધી બાકી રહે છે. થોડા દિવસો પહેલા આપણે ઈદે ગદીર મનાવી હતી. તમને યાદ હશે કે ગદીરમાં કેટલા માણસ હતા? 1,24,000 તમામે તમામ હુજ્જાજ હાજી હતા. શરીર સાફ, કપડા સાફ, માથું સાફ, ના સાફ, જેટલું અલ્લાહના રસૂલે આપ્યું તે છુપાઈ છુપાઈને આપ્યું. નમાઝ દીધું, રોઝા અદા કર્યું, ઝકાત આપ્યું, તે બધું યાદ ગયું. પરંતુ જ્યારે ઉઠાવી ઉઠાવીને અદા કર્યું, જ્યારે ઊંચા કરીને દીધું, લોકો તેને ભૂલી ગયા. કરબલામાં કેટલા હતા? ફકત અને ફકત 72. છતાં જે જબાનમાં તમે તપાસ કરવું હોય, તમને કરબલાની કિતાબ હર જબાનમાં મળશે. ખદીરની કેટલી કિતાબ મળશે? ખદીર તારીખની અંદર દફન થઈ ગયો, થોરા સિવાય કોઈ તેને મનાવતા નથી. છતાં કે બધા સાંભળનાર જોનાર હતા, કદીરમાં કોઈ બહાનું નહોતું. આંધળાઓ તેને સાંભળ્યા અને બહેરાઓ તેને જોયા. કરબલામાં બધા શહીદ થઈ ગયા, ફક્ત એક જવાન ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ અને એક 4 વર્ષના બચ્ચા ઇમામ મુહમ્મદ બાકીર અલીસલામ મર્દોમાં બાકી રહી ગયા હતા. ઝાલિમોના બધી મુસીબતો વારા જમાનાઓ પસાર કરી. આજ પણ મજલિસે હુસૈન છે, એક તરફ નમાઝ છે, બીજી તરફ આઝાદારી છે. મને એમ થાય છે કે કરબલાને બીબી ઝૈનબ મર્યા, જ્યારે કે ગદીને બીબી ઝૈનબ મર્યા નહીં. એક દુરુદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મોલાના બયાન કરે છે કે હું એક વખત પરદેશમાં મજલિસ કરવા ગયો હતો, તો ત્યાં
મને એક હિન્દુથી મુલાકાત થઈ તો તે મને કહ્યું કે મૌલાના મને સમાચાર મળ્યા છે કે તમે હિન્દુસ્તાનથી આવ્યા છો તો તમારા માટે એક સવાલ લઈને આવ્યો છું મૌલાનાએ પૂછ્યું કે સવાલ શું છે તો જવાબમાં આવ્યું કે મને મારા હુસૈન વિશે પૂછ્યું છે મૌલાના એની સામે સવાલ કરે છે કે તમારા હુસૈન તો જવાબમાં આવે છે કે જી હા મારા હુસૈન કેમ કે હુસૈન શિયાઓ માટે જ નથી બધી કોમ માટે છે બધી મઝહબ માટે છે મૌલાના ઈમાનની ઓથોરિટી પૂરી કાયનાત ઉપર છે અલ્લાહે એને બધો ઇખ્તિયાર આ ઇવેર તેના સામે કોઈ ચીજ નથી તો શા માટે ઇમામ હુસૈન મુસર નોકે નેઝા ઉપર કુરાનની તિલાવત કરી અને બીજી કિતાબોની નહીં તમે બતાવી શકો છો કુરાન તો ઇસ્લામની કિતાબ છે તેમાં પરે તેમાં કાઈ નવાઈ નથી અજબ તો તેમાં છે કે મોલા હિન્દુની કિતાબ રામાયણ યા તો યહૂદીઓની કિતાબ ઇન્જિલ યા તો ક્રિશ્ચિયનની કિતાબ બાઇબલ ની તિલાવત કરે શા માટે એમ કહ્યું નહીં તમે બતાવી શકો છો મૌલાના કહે છે હકીકતમાં હું હેરાન થઈ ગયો મેં એને કહ્યું કે મોલ કે ઇમામ જાને શા માટે તે કુરાનની તિલાવત કરી કાલે તને તને જવાબ આપીશ તો હિન્દુ કહે છે કે મૌલાના તમે કોઈ દિવસ મને નો જવાબ નહીં આપી શકો અઝાદારો તમે મને કેટલા સાંભળી રહ્યા છો તે ફરમાવ્યું કે મૌલાના ઇમામની નજર આપણી નજર જેવી નથી તેની નજર કયામત સુધી પહોંચે છે ઇમામ કુરાનની તિલાવત કરી બીજી કિતાબોની નહીં કેમ કે તે જાણતા હતા કે બધી કોમ હુસૈનને અપનાવી લેશે કુરાન પર બાબરાજ હુસૈનનો ઇનકાર કરશે અને 3 દિવસના પ્યાસા અને ભૂખ્યા રાખી તેને શહીદ કરવામાં આવશે એક વૃત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ આજ ભી સિલસિલાએ કરબલા બાકી હૈ ઇશ્કે શબ્બીર કા ઇઝાર અઝાદારી હૈ શબ્બીર તેરા નામ બુલંદ કરતે હૈ હમ શબ્બીર તેરા નામ બુલંદ કરતે હૈ હમ દુનિયા ફના હો જાય યાદ તેરા ગમ કરતે હૈ હમ જી કે મરના તો સબકો આતા હૈ જી કે મરના તો સબકો આતા હૈ મર કે જીના તો હુસૈન ને સિખાયા હૈ એક ગુરુ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ ربنا تقبل منا انك انت السميع العليم.